વિદ્યાર્થીની બેન, હવે આપણે સાહિત્ય વિશે સમજશું. મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારોએ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરી અને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે. તો કેટલાક ગ્રંથોની માહિતી નીચે મુજબ છે. ગ્રંથ અને રચયિતા એટલે કે લખેલા હતા એ કવિઓના નામ છે. સિદ્ધ હેમ શબ્દાનુશાસન કોને લખ્યો છે? તો કે હેમચંદ્રાચાર્યે. ગીત ગોવિંદમ નામ કોને લખ્યું? તો કે જયદેવે. હિતોપ્રદેશ નારાયણ. સિદ્ધાંત શિરોમણી અને લીલાવંતી છે ભાસ્કરાચાર્ય. પૃથ્વીરાજ રાજસો છે ચંદબરદાઈ. તુખલખાનામાં અને તારીખે દિલ્હી અમીર ખુસરુએ લખેલું છે. કિતાબુલ હિન્દ રહેલા ઇબન બતુતા. કાંડંદે પ્રબંધ પદ્મનાભ. પદ્માવતમ મોહમ્મદ જાયસી. આટલું જાણો. ભાષ્ય રામાનુચાર્ય. કાવ્યપ્રકાશ મમ્મટ. મન સોલાસ સોમેશ્વર. હિતાબુલ હિન્દ અબલ રૂની. આ બધા આપણા ગ્રંથો આપણા કવિઓએ લખેલા હતા. હવે આવશે લોકનૃત્ય અને હસ્તકલા. ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્ય તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું છે, જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારોનો પણ સમાવેશ થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકરને ફાળે જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુડો કહેવામાં આવે છે. ત્રણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો આપણા ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ મહત્ત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના એટલે કે પ્રાર્થના અને સ્તુતિ સાથે સંકળાયેલા છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા ગરબી અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીંયા સામે ચિત્ર આપેલું છે ગરબાનું. હવે વિદ્યાર્થી બેનની સામે છે પાટણનું પટોરું. આપણે પાટણનું પટોરા વિશે ગીત પણ છે. પાટણથી પટોરા મોકલાવજો, એ મારે રૂડા મુરલિયા ચિતરાવજો. આ એક આખું ગીત છે પાટણના પટોરાનું, તમે સાંભળ્યું હશે. ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વવિખ્યાત છે, એટલે કે દુનિયાભરમાં આપણા જામનગરની બાંધણી પ્રખ્યાત છે. કચ્છના બની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોરા પણ વિશ્વવિખ્યાત થયા છે.